शैक्षणिक रीते पछातनु कलंक धरावता बनासकांठा जिल्लामां हवे शिक्षणनुं स्तर ऊंचू आवी रह्युं छे। आजे जाहेर थयेला राज्यना धोरण 10 ना परिणाम सामे बनासकांठा जिल्लानुं परिणाम 4% वधु आवता जिल्लामां शिक्षण साथे जोडायेला शिक्षणविदो खुशीनो माहोल छवायो छे। बनासकांठा जिल्लामां एक समय राज्यमां सौथी ओछुं साक्षरता धरावतुं हतुं, समय बदलाता जता हवे लोको शिक्षण तरफ आगळ वध्या छे। તેનું જ પરિણામ છે કે જે બનાસકાંઠા જિલ્લો શૈક્ષણિક રીતે પછાતપણાનું કલંક ધરાવતો હતો તે આજે મહાનગરોના પરિણામ સાથે કદમ મિલાવતી રહ્યો છે। આજે જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામમાં રાજ્યના કુલ પરિણામ કરતાં 4% વધુ પરિણામ આવ્યું છે, જ્યારે સરહદી વિસ્તારના વાવ તાલુકાના સ્પેન્ડા સેન્ટરમાં સૌથી વધુ પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાના કેન્દ્રનું 94.78% છે। જિલ્લાની 16 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે। જિલ્લામાં કુલ 41,669 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં કુલ વિદ્યાર્થીઓ 26,701 વિદ્યાર્થીઓ ઉત્તરણી થયા છે। જિલ્લામાં ધોરણ 10 માં સારા પરિણામ ગ્રામ વિસ્તારમાં વિદ્યાર્થીઓ અગ્રેસર રહ્યા છે। ગુજરાતમાં ધોરણ 10 એટલે કે SSC નું પરિણામ જાહેર થયું છે, બોર્ડનું પરિણામ 60% આવ્યું છે। એના સરખામણીમાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 64.08% આવ્યું છે। કુલ 42,353 વિદ્યાર્થીઓએ નોંધાયેલ, એની સામે 41,669 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે। રાજ્યમાં જે 16 શાળાઓએ 100% પરિણામ મેળવેલ છે, જ્યારે 75 શાળાઓ 30%થી ઓછું પરિણામ મેળવેલ છે। સૌથી વધુ પરિણામ સપરેટા કેન્દ્ર વાવનું આવેલું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ કોટડા લાખણીનું આવેલું છે। આમ એકંદરે જોઈએ તો બોર્ડના પરિણામ કરતાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ ખૂબ સારું આવેલ છે, અને શહેર સાથે સાથે ગામડાઓનું પરિણામ, ગામડામાં જે શાળાઓ છે ત્યાં સારું શિક્ષણ થાય છે અને પરિણામ પર શાળાઓ મેળવેલ છે, એ આ સાથે જે પરિણામ મેળવેલ છે એના ઉપરથી સાબિત થાય છે। એટલે એ આપણા માટે, બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની બાબત છે અને સૌને ધન્યવાદ। બનાસકાંઠા જિલ્લામાં આજે જાહેર થયેલા પરિણામ પર નજર કરીએ તો જિલ્લાનું કુલ પરિણામ 64.8% નોંધાયું છે અને બનાસકાંઠા જિલ્લો પરિણામની દ્રષ્ટિએ રાજ્યમાં 9મા નંબરે રહ્યો છે। જિલ્લામાં આ વર્ષે કુલ A1 ગ્રેડમાં 59 વિદ્યાર્થીઓ આવ્યા છે, જ્યારે A2 ગ્રેડમાં 656, B1માં 2,376 વિદ્યાર્થીઓ, B2માં 5,952, C1માં 10,146, C2માં 6,927 વિદ્યાર્થીઓ અને D ગ્રેડમાં 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે। જિલ્લામાં 0% પરિણામ ધરાવતી શાળાઓ માત્ર 3 જ રહી છે, જ્યારે 100% પરિણામ ધરાવતી 100 શાળાઓ અને 30% પરિણામ ધરાવતી 75 શાળાઓ રહી છે। વાવ તાલુકાના સપરેડા ગામની શાળા 94.78% પ્રથમ નંબર પર રહી છે।